નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે પાક નુકસાન સહાય 2023 અંતર્ગત કયા કયા તાલુકાઓમાં સહાય મળવાપાત્ર થશે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતીસભર અને રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત કયા કયા તાલુકાઓમાં સહાય મળશે તે અંગેની સંપૂર્ણ લિસ્ટ આવી ગયું છે. તો જોઈ લ્યો આ લિસ્ટ કે તેમાં તમારા તાલુકાનો સમાવેશ થાય છે કે નહીં. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમારા તાલુકામાં પાક નુકસાન સહાય અંતર્ગત લાભ મળવા પાત્ર થશે કે કેમ તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે પરિપત્રની વિગતે સંપૂર્ણ માહિતી જોતા જઈએ. તો મિત્રો, ઓફિશિયલી પરિપત્ર આવી ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે વિષય છે કે માર્ચ 2023 માસમાં થયેલા કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ 2023 અને ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણને સહકાર વિભાગ દ્વારા આ પરિપત્ર છે તે તારીખ 5/5/2023 રોજ જાહેર કરવામાં આવેલો છે. તો હવે આપણે પરિપત્રની વિગતે વિગતવાર માહિતી મેળવીએ. તો પરિપત્રમાં સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ લઈએ કે રાજ્યમાં ચાલુ વર્ષે માર્ચ 2023 માસમાં તારીખ 4/3/2023 લઈ 24/3/2023 દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે કૃષિ તેમજ બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયેલ છે. આ કમોસમી વરસાદથી રાજ્યના 13 જિલ્લાઓમાં અસરગ્રસ્ત તાલુકાઓમાં કૃષિ અને બાગાયતી પાકોને અસર થઈ છે, તેમજ ફળ પડી જવાથી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળેલ છે. કમોસમી વરસાદથી અસરગ્રસ્ત તાલુકાઓમાં શિયાળુ પિયત પાકો જેવા કે ઘઉં, ચણા, ઈસબગુલ, તમાકુ, રાય, જીરું, ધાણા, લસણ, ડુંગળી, શાકભાજી વગેરે તથા કેળા, પપૈયા, તરબૂચ, ટેટી જેવા વરસાયુ બાગાયતી પાકોને નુકસાન થયું છે. અને આ ઉપરાંત બહુ વરસાયુ બાગાયતી પાકો જેવા કે આંબા, લીંબુ, જામફળ વગેરેને પણ નુકસાન થયેલ છે. તો જે અંગે જિલ્લા કક્ષાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાક નુકસાન અંગે કરવામાં આવેલ આંકલન મુજબ અહેવાલના આધારે અસરગ્રસ્ત જિલ્લા અને તાલુકાઓમાં ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ અને ખેડૂતોને થયેલ પાક નુકસાન અન્વયે સહાય આપવાનું જરૂરી જણાતા SDRF એટલે કે મહેસૂલ વિભાગ ઉપરાંત રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી અને તે અન્વયે આ પરિપત્ર કરવામાં આવેલ છે. તો હવે આપણે ઠરાવ જોઈએ તો આ પ્રમાણેની વિગત છે કે રાજ્યમાં વર્ષ 2022-23 માર્ચ માસમાં થયેલ કમોસમી વરસાદને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ આ સાથે સામેલ પત્રકમાં દર્શાવેલા જિલ્લાઓ અને તાલુકાઓની નીચેની શરતો મુજબ SDRF ઉપરાંત રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું ઠરાવવામાં આવે છે. અને આ સાથે સામેલ પત્રકમાં સમાવિષ્ટ રાજ્યના 13 જિલ્લાઓના 48 તાલુકાઓના અસરગ્રસ્ત ગામોના ખાતેદાર ખેડૂતને વાવેતર વિસ્તાર પ્રમાણે નીચે મુજબ સહાય ચૂકવવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો, રાજ્યના 13 જિલ્લાઓના કુલ 48 તાલુકાઓના જે અસરગ્રસ્ત ગામો છે તેઓને આ સહાય મળવાપાત્ર થશે. તો ચૂકવવા પાત્ર સહાય અને સહાયના ધોરણોમાં આપણે જોઈએ કે ખેતી અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો જ તે કિસ્સામાં આ સહાય મળવાપાત્ર છે. અને આ સહાય ખાતા દીઠ એટલે કે ગામ નમૂના નંબર 8અ મુજબ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. 33%થી ઓછા નુકસાન માટે આ સહાય મળવાપાત્ર થશે નહીં. ત્યારબાદ મિત્રો, આપણે એમાં આગળ જોઈએ કે ખેતી અને વરસાયુ બાગાયતી પાકો માટે SDRFના નોર્મ્સ મુજબ પ્રતિ હેક્ટર મળવાપાત્ર સહાય રૂપિયા 13,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂપિયા 9,500ની ગણતરીમાં લઈ અને કુલ રૂપિયા 23,000 પ્રતિ હેક્ટર ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય ચૂકવવાની રહેશે. દાખલા તરીકે ઘઉં, ચણા, રાઈ, કેળા, પપૈયા વગેરે જેવી ખેતી અને બાગાયતી પિયત પાકો માટે આ સહાય મળવાપાત્ર થશે. અને બહુ વરસાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ પ્રતિ હેક્ટર રૂપિયા 18,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય પેટે પ્રતિ હેક્ટર રૂપિયા 12,600ની ગણતરીમાં લઈ અને કુલ રૂપિયા 30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની રહેશે. તો આમ
જે બહુવર્ષાયુ બાગાયતી પાકો છે તેઓને 2 હેક્ટરની મર્યાદામાં જોઈએ તો ₹61,200ની સહાય મળવાપાત્ર થાય છે. તો દાખલા તરીકે આંબા, લીંબુ, જામફળ વગેરે જેવા પાકોને નુકસાન થયેલું હોય તો આ પ્રમાણેની સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRF ધોરણો મુજબ જો સહાય ચૂકવવાપાત્ર રકમ 4,000 કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 4,000 ચૂકવવાના થાય છે, તેમજ તફાવતની રકમ છે તે રાજ્ય બજેટમાંથી ચૂકવવાની રહેશે. દાખલા તરીકે કોઈ ખેડૂતનો નુકસાનગ્રસ્ત વિસ્તાર 0.15 હેક્ટર હોય તો SDRFના ધોરણ અનુસાર ₹13,500 પ્રતિ હેક્ટર મુજબ તેઓને ₹2,025 સહાય મળવાપાત્ર થાય છે. તથા સ્ટેટ ટોપઅપની જે છે રાજ્ય બજેટમાંથી સહાય તે મુજબ જોઈએ તો ₹9,500 પ્રતિ હેક્ટર મુજબ ₹1,425 સહાય મળી અને કુલ સહાય છે તેઓને ₹3,450 થાય છે. તો આવા કિસ્સામાં જે ખૂટતી ₹550ની રકમ છે તે રાજ્ય બજેટમાંથી વધારાની સહાય ચૂકવવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે આગળની વિગત જોઈએ કે લાભાર્થી જે તે પાક અને નુકસાનીના પ્રકાર મુજબ અ અથવા બ હેઠળ બંને પ્રકારના પાકો માટે સહાય મેળવી શકશે, પરંતુ સહાય કુલ 2 હેક્ટર કરતાં વધારે વિસ્તાર માટે મળશે નહીં. તો ઉપરોક્ત અ, બ અને ક અન્વયે નુકસાનીની ગણતરી માટે પાકવાર વાવેતર વિસ્તાર દર્શાવવાનો તલાટી મંત્રીનો દાખલો એટલે કે પ્રમાણપત્ર ખેડૂત દ્વારા રજૂ કરવાના રહેશે, તથા તલાટી કમ મંત્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાય રકમની ચકાસણી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા માટેની અરજી. તો આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર 8અ, પાક વાવેતર વિસ્તાર અને બહુવર્ષાયુ બાગાયતી વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી કમ મંત્રીનો દાખલો એટલે કે પ્રમાણપત્ર, ગામ નમૂના નંબર 7-12, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો તમામ વિગતો સહિતનો કેન્સલ કરેલો ચેક, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહીવાળો ના વાંધા અંગેનો સંમતિપત્રક અથવા તો સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં લાભ મેળવનાર ખાતેદારનું કબૂલતનામું વગેરે સાધની કાગળો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો આટલા જે આધાર પુરાવા છે તેની સાથે નિયત નમૂનામાં તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને અરજી કરવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો ક્રમ નંબર 2 ઉપર છે કે આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ એટલે કે ગામ નમૂના નંબર 8અ દીઠ 1 લાભાર્થી તરીકે ગણવાની રહેશે, અને આ ખાતામાંથી 1 થી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક અથવા તો સરકારશ્રી નિયત કરે તે મુજબનો પુરાવો આધાર રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી છે ક્રમ નંબર 3 ઉપર કે આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે FRA હેઠળ નોટિફાઇડ થયેલા જિલ્લાઓમાં વન અધિકારપત્ર સનદ મેળવેલ હશે તો તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે. ક્રમ નંબર 4 ઉપર છે કે રાહત પેકેજનો લાભ સરકારી, સહકારી અને સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર રહેશે નહીં. ક્રમ નંબર 5 ઉપર છે કે આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત 1 કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ 1 જ વાર સહાય મળવાપાત્ર થશે. ક્રમ નંબર 6 ઉપર છે કે ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારોને સહાય ચૂકવવા માટેના પેઢીનામાના પૈકી અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારોની સંમતિ અંગેનું સોગંદનામું રજૂ કરે અને આ લાભ મળવાને પાત્ર થશે. ક્રમ નંબર 7 ઉપર છે કે ખેડૂત દ્વારા આધાર નંબર ન મેળવેલો હોય તો આધાર એક્ટમાં નિયત થયેલી જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થયેથી સહાય મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો આપણે જોઈ લઈએ કે આ કમોસમી વરસાદ રાહત પેકેજમાં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાઓની યાદી. તો આ પ્રમાણેની આખી યાદી છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે રાજકોટ, તો રાજકોટના જસદણ 1 તાલુકાનો સમાવેશ થાય છે. ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે જૂનાગઢ, તો જૂનાગઢના વિસાવદર તાલુકાનો સમાવેશ થાય છે. ક્રમ નંબર 3 ઉપર છે બનાસકાંઠા, જેમાં બનાસકાંઠાના સુઈગામ 1 તાલુકાનો સમાવેશ થાય છે. ક્રમ નંબર 4 ઉપર છે અરવલ્લી જિલ્લો, તો અરવલ્લીના ઇલોડા, મોડાસા, ધનસુ, માલપુર, મેઘરજ અને બાયડ એમ 6 તાલુકાઓનો સમાવેશ થાય છે. ક્રમ નંબર 5 ઉપર છે તાપી, તો તાપીના કુકરમુંડા અને નિજર એમ 2 તાલુકાઓનો સમાવેશ થયેલો છે.
ક્રમ નંબર 6 ઉપર છે પાટણ. તો પાટણના સમી, શંખેશ્વર, શાંતલપુર અને પાટણ એમ ચાર તાલુકાઓનો સમાવેશ થયેલો છે. ત્યારબાદ ક્રમ નંબર 7 ઉપર છે સાબરકાંઠા. તો સાબરકાંઠાના ઈડર, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ એમ ચાર તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ક્રમ નંબર 8 ઉપર છે સુરત. તો તેના ઉમરાપાડા અને માંડવી એમ બે તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ક્રમ નંબર 9 ઉપર છે કચ્છ. તો કચ્છમાં જોઈએ તો ભુજ, મુંદ્રા, માંડવી, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, ભચાઉ, રાપર અને અબડાસા એમ કુલ 9 તાલુકાઓનો સમાવેશ થયેલો છે. ક્રમ નંબર 10 ઉપર છે અમરેલી. તો અમરેલીમાં જોઈએ તો અમરેલી, કુકાવાવ, બગસરા, લાઠી, ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ એમ ટોટલ 9 તાલુકાઓનો સમાવેશ થયેલો છે. ત્યારબાદ ક્રમ નંબર 11 ઉપર છે જામનગર. તો જામનગરના લાલકુલ અને જામનગર એમ બે તાલુકાઓનો સમાવેશ થયેલો છે. ક્રમ નંબર 12 ઉપર છે ભાવનગર. તો ભાવનગરમાં મહુવા, તળાજા, પાલીતાણા, ઘોઘા અને ગારિયાધાર એમ ટોટલ 5 તાલુકાઓનો સમાવેશ થયેલો છે. ત્યારબાદ ક્રમ નંબર 13 ઉપર છે અમદાવાદ. તો અમદાવાદમાં માંડલ અને વિરમગામ એમ બે તાલુકાઓનો સમાવેશ થયેલો છે. તો આમ મિત્રો અહીંયા દર્શાવેલા આ 13 જિલ્લાઓના ટોટલ 48 તાલુકાઓનો સમાવેશ થયેલો છે. તો મિત્રો આશા રાખું કે પાક નુકસાન સહાય 2023 અંતર્ગત કયા જિલ્લાના કયા કયા તાલુકાઓનો સમાવેશ થયેલો છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.